હેલો ખેડૂત મિત્રો, આજે હું તમારા માટે ખેતીવાડી યોજના નવી માહિતી લઈને આવ્યો છું. આ વિડીયોની અંદર આપણાને ખેતીવાડી યોજના થ્રુ ઓનલાઈન અરજી કરવાની છે, તાડપત્રીની સહાય કેવી રીતના લેવાની છે, ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે અને કેટલા ટકા સબસિડી મળશે અને કેટલી તાડપત્રી મળશે એ બધી વિગતો લઈને આવ્યો છું ખેડૂત મિત્રો. તો ચાલો જોઈએ આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાની તેની વિગતો જોઈ લઈએ ખેડૂત મિત્રો. અને તમારે સાથે આધાર કાર્ડ, બેંકની પાસબુક અને મોબાઈલ નંબર અને સાધનનો ઉતારો રાખવાનો રહેશે ખેડૂત મિત્રો. તો ચાલો જોઈએ. આપણે સૌપ્રથમ ગૂગલનું પેજ ખોલી લો, તમે એની અંદર iKhedut.com લખી દો અને બીજા નંબરનો ઓપ્શન આવે છે iKhedut ગુજરાત સ્ટેટ પોર્ટલ પર જાઓ, એટલે તમને આ મેન પોર્ટલ પર આપણે પહોંચી જશું. ઓકે ખેડૂત મિત્રો, હવે શું કરવાનું? આપણે આના પર પહોંચી ગયા પછી આપણે ખેતીવાડી યોજનાઓને પર ધ્યાન દેવાનું રહેશે. ખેતીવાડી યોજનાનો પ્રથમ નંબર છે ભાઈ ખેતીવાડી યોજના 49, એટલે કે 49 જેટલી ઓનલાઈન અરજી ચાલુ છે હાલની અંદર. આ ઘટકોની અંદર તમે એક અરજી ડબલ નહીં કરી શકો, પણ બીજી બધી અરજીઓનો તમે લાભ લઈ શકો, બરાબર ખેડૂત મિત્રો. હવે જોવાનું છે આટલા બધા ઘટકો ચાલુ છે તો આપણે કઈ યોજના વિશે જોવાનું છે? તો આપણે જોવાનું છે તાડપત્રીની યોજના. તો તાડપત્રીની યોજના કયા નંબર પર છે એ આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે અને ત્યારબાદ એ યોજનાની વધુ અને વધુ માહિતી અહીંયા લખવામાં આવી છે, તે પણ તમારે વાંચન કરી લેવાનું ખેડૂત મિત્રો, બરાબર. એની અંદર જાતિ અને કેટેગરી વાઇઝ, એટલે ભાઈ અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાન્ય જાતિ, એસસી એસટી અને ઓપન જનરલ કેટેગરી બધા માટેની સહાયની વિગતો અહીંયા લખવામાં આવી છે, બરાબર ખેડૂત મિત્રો. તો તમે જોઈ શકો છો અરજી કરવા માટે સાઇટ પર જમણી સાઇડથી અરજી કરી જોવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, તમે મારી યોજનાના નવા નવા વિડીયો અને નવી નવી માહિતી લેવી હોય, લેતા રહેવું હોય યોજનાની સહાય, તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આ લાલ કલરનું જમણી સાઇડ જે બટન તમને દેખાય છે અહીંયા સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા ઘંટેડીનું જે ઓપ્શન સાઇટ પર આવ્યું છે એના પર ક્લિક કરજો અને ઓલ પર ક્લિક કરી દેજો, એટલે તમને મારી યોજનાની અને પશુપાલન યોજના, બાગાયતી યોજના અને ખેતીવાડીની યોજના નવી નવી માહિતી મળતી રહેશે અને તમે યોજનાનો પણ લાભ પણ લેતા રહેશો. ઓકે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, હવે જોઈ લઈએ આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે. તો તમે જોઈ શકો છો આ તાડપત્રીની યોજના છે. તમને પૂછવામાં આવશે ભાઈ રજીસ્ટર શું, અરજદાર ના ના હોય તો ના, હા તો હા કરીને આગળ વધો અને તમે નવી અરજી કરવા ક્લિક કરો, એના પર ક્લિક કરી દેવાનું રહેશે. આ બધી વિગતો અહીંયા છે, તમારું નામ, એડ્રેસથી લઈને બધી વિગતો તમારે ભરવાની રહેશે. તમે જોઈ શકો છો ભાઈ અરજદારની વિગત અને બીજી બેંકની આપી વિગત અને ત્રીજા નંબર પર છે જમીનની વિગત, ત્યારબાદ રેશન કાર્ડની વિગત. આટલી વિગતો ભરીને તમારે ચેપ્ટર કોડ નાખીને તમારે અરજીને સેવ કરી લેવાની છે ખેડૂત મિત્રો. ચલો આ હું તમને એક ફરીથી ડેમો તરીકે દર્શાવું છું. આ બધી વિગતો તમારે ફરજિયાત ભરવાની રહેશે, બરાબર ખેડૂત મિત્રો. આટલી વિગતો ભરાઈ જાય એટલે બેંકની વિગત તમારે ભરવાની રહેશે. જો ખેડૂત મિત્રો, તમારે ડબલ વાર બે વાર જોઈ લેવાનું ફોર્મ ભરવા પહેલાં, તાકી તમારાથી કોઈ ભૂલ નહીં થાય. તમે કોઈ બી નજીકમાં સીએસસી સેન્ટર, જનસેવા કેન્દ્ર કે વીસીએ ગ્રામ પંચાયતમાંથી ભરતા હોય ત્યાં બી જોઈ લેવાનું, બેંક એકાઉન્ટ નંબરમાં ભૂલ નહીં, એ રીતના તમારા અરજીની ચકાસણી કરીને ઓનલાઈન કરાવવાની રહેશે, બરાબર ખેડૂત મિત્રો. ચલો આ તમે બધી વિગતો અહીંયા વાંચન કરી રહ્યા છો. આ અરજી તમારે આ રીતના ભરીને અરજીને કન્ફર્મ કરવાની. કન્ફર્મ કરવા પહેલાં બે વાર જોઈ લેવાનું કે ભાઈ મારે અરજીમાં કોઈ ભૂલ તો થઈ નથી ને. તમારે કોઈ એડ્રેસમાં, આધાર કાર્ડ નંબરમાં, મોબાઈલ નંબરમાં, ઘણા ખેડૂત મિત્રોને બેંક ડિટેલમાં ઘણી ભૂલો થાય છે, એ તમારે ધ્યાનપૂર્વક જોવાનું રહેશે ખેડૂત મિત્રો. આ રીતના અરજી આપણે ભરીને તમારા અરજીને સેવ કરી લેવાની ખેડૂત મિત્રો. ત્યારબાદ તમારા અરજી સેવ કરશો, ત્યારબાદ તમને કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. કન્ફર્મ કર્યા બાદ જ તમને પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે, બરાબર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, તમારે આ રીતના અરજીને ભરી લેવાનું રહેશે. તમને ભરવામાં કોઈ મુશ્કેલી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો, બરાબર મિત્રો, અને હું તમને તેની વિગત પણ રજૂ કરી શકું. ચલો અરજીને કન્ફર્મ કરી જઈ રહ્યા છે આપણે. આ ચેપ્ટર કોડ તમારે નાખી દેવાનો રહેશે, આ નાખશો એટલે આ રીતના તમારે અરજી સેવ થશે. સેવ થશે એટલે તમારા અરજીને ત્યારબાદ કન્ફર્મ કરવાનો ઓપ્શન આવશે. કન્ફર્મ કરવા માટે તમારે આ રીતના ધ્યાનપૂર્વક જોઈ લેવું ખેડૂત મિત્રો. હું બીજી વાર બી દર્શાવું છું કે ભૂલ હોય તો સુધારી શકીએ, કન્ફર્મ થાય પછી સુધારશે નહીં, બરાબર ખેડૂત મિત્રો. તો આ રીતના તમારે અરજીના કન્ફર્મ થાય એટલે તમને એનો રજીસ્ટર નંબર પણ મળી જશે અને મોબાઈલમાં ટેક્સ તરીકે પણ મળી જશે. ત્યારબાદ આપણે આ રીતના પ્રિન્ટ કાઢી લેવાની રહેશે, બરાબર ખેડૂત મિત્રો. પ્રિન્ટને તમે મોબાઈલ કે લેપટોપમાં સેવ પણ કરી શકો અને તમે પ્રિન્ટર ત્યારે કરતા હોય તો એને આપણે પ્રિન્ટ કાઢી લેવાનું.
આ પ્રિન્ટ બે પાનાની મળશે, એની અંદર તમારે બીજા પાનામાં તમારે જે જામીનદારમાં નકલમાં જે નામ હોય છે એના બધાનું સિગ્નેચર લેવાની રહેશે અને પોતાની સિગ્નેચર પણ લેવાની રહેશે, અને એ ફોર્મ કાઢીને આપણે તમારા ગામના ગામસેવકને પ્રિન્ટ જમા કરાવી દેવાનું ખેડૂત મિત્રો, અને તેની સાથે અન્ય ડોક્યુમેન્ટો પણ જમા કરાવવાના રહેશે, બરાબર ખેડૂત મિત્રો? તો ખેડૂત મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયોને શેર કરજો, એટલે તે પણ આ યોજનાનો લાભ લેવામાં ચૂકશે નહીં. થેન્ક યુ ખેડૂત મિત્રો.